डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया एसोशिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट इस टी का एक पेपर स्टेटिस्टिक उसका एक यूनिट ऑपरेशन रिसर्च उसके बारे में आज हम इस लेक्चर सीरीज़ के अंदर बात करेंगे तो आओ समझते हैं कि ऑपरेशन रिसर्च क्या है और उसकी एप्लीकेशन हम कहाँ पे स्टैटिस्टिक के अंदर और एवं इकोनॉमिक्स के अंदर यूज़ कर पाते हैं तो आओ समझते हैं कि ऑपरेशन रिसर्च क्या है ઓપરેશન રિસર્ચ એટલે કે કાર્યાત્મક સંશોધન એને આપણે ગુજરાતીમાં કહી શકીએ કાર્યાત્મક સંશોધન એટલે કે વાહન વ્યવહારની કોઈ સમસ્યા હોય કેવી સમસ્યા તો કે વાહન વ્યવહારની વિદ્યાર્થી મિત્રો એવી સમસ્યા કે મારે કોઈ એક ફેક્ટરીએથી બીજી જગ્યા ઉપર જ્યારે મારે કોઈ વસ્તુને પહોંચાડવી છે તો એવી ત્રણ જગ્યા ઉપર મારે વસ્તુને પહોંચાડવાની છે અને મારી ફેક્ટરી ચાર જગ્યા ઉપર છે તો હું ક્યાંથી એ ઉત્પાદન કરીને એ વસ્તુને યોગ્ય જગ્યાએ પહોંચાડું જેથી કરીને મારો ખર્ચ છે એ ખૂબ ઇષ્ટતમ આવે ઓપ્ટિમમ મારો ખર્ચો આવે તો એ મેળવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અલગ અલગ રીતો છે જેથી કરીને આપણે ઓપ્ટિમમ સોલ્યુશન કોઈ પણ મેથેમેટિકલ પ્રોબ્લેમનું ફાઇન્ડ કરી શકીએ તો એના માટે આ ઓપરેશન રિસર્ચનો ઉપયોગ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો તો આની અંદર આપણે સૌ ઉદ્દેશો શું છે એ જોઈશું પ્રાસ્તવિકતા જોઈશું વાહન વ્યવહારની સમસ્યાનો અર્થ જોઈશું ગાણિતિક સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીશું વાહન વ્યવહારના લક્ષણો જોઈશું સમસ્યાનું મહત્ત્વ જોઈશું અને આ ત્રણ ખૂબ જ મહત્ત્વની મેથડ છે જેમાં એક છે વાયવ્ય ખૂણાની રીત ન્યૂનતમ શ્રેણીની રીત વોગેલ્સની અપ્રોક્સિમેશન મેથડ વાયવ્ય ખૂણાની રીતને આપણે ઈસ્ટ વેસ્ટ વેસ્ટ કોર્નર મેથડ કહીશું ન્યૂનતમ શ્રેણીની રીત એટલે એને આપણે લિસ્ટ કોસ્ટ મેથડ કહીશું અને વોગેલ્સની રીત વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ એ વોગલ્સ અપ્રોક્સિમેશન મેથડ આ ત્રણ પદ્ધતિથી આપણે વાહન વ્યવહારમાં ઇષ્ટતમ ઉકેલ કઈ રીતે મળી શકે જો ખર્ચની વાત આવે તો ખર્ચ ન્યૂનતમ કઈ રીતે મળી શકે અને જો નફાની વાત આવે તો મહત્તમ નફો કઈ રીતે મળી શકે એટલે વિદ્યાર્થી મિત્રો આખા જ યુનિટમાં આપણે બે વસ્તુ સમજીશું ખર્ચને મહત્તમ કઈ રીતે મેળવાય અને નફો છે તો એ મેક્સિમમ કઈ રીતે આપણે શોધી શકીએ અને પ્રગતિ આપણે ચકાસીશું તો ઉદ્દેશ શું છે વિદ્યાર્થી મિત્રો એ સમજવા માટે પ્રયત્ન કરીએ ઉદ્દેશ આ સ્વાધ્યાયનો બે ચલો એકબીજાથી કેટલા નજીક છે તેની જાણકારી મળે બે ચલો વચ્ચે કેવા પ્રકારના સંબંધો છે એની પણ જાણકારી મેળવે માંગ અને પુરવઠો એ પણ આપણે આની અંદર સારી રીતે સમજી શકીએ વાહન વ્યવહારની સમસ્યાનો અર્થ એટલે કે વાહન વ્યવહારની સમસ્યામાં ઉત્પાદિત થયેલ જથ્થાને કેન્દ્ર પર પહોંચાડવા ખર્ચને કઈ રીતે ઓછામાં ઓછી રીતે સંકળાયેલો છે એક વસ્તુના જથ્થાને જુદા જુદા ઉદ્ભવ સ્થાનો જેમ કે કારખાનું ફેક્ટરી ઉત્પાદન કેન્દ્ર પરથી જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો જેવા કે વેચાણ કેન્દ્ર ગોડાઉન વખાર દુકાનો પર પહોંચાડવાનો હોય છે આ જથ્થો પહોંચાડવા માટેનો થતો ખર્ચ અને સમયનો ઓછામાં ઓછો ઉપયોગ થાય જેથી કરીને વધુમાં વધુ ફાયદો થઈ શકે તો આ સમસ્યાનો અર્થ હોય છે કે આપણે કઈ જગ્યાએથી આપણે વસ્તુને જથ્થાને પહોંચાડીએ જેથી કરીને ખર્ચ છે એ ન્યૂનતમ થાય અને ખૂબ જ ઓછા સમયમાં આપણે જે તે વસ્તુને યોગ્ય જગ્યા ઉપર સપ્લાય કરી શકીએ તો એવું કયું મેથેમેટિકલ મોડલિંગ છે એવી કઈ ગણિતની રીત છે સ્ટેટિસ્ટિકની રીત છે જેથી કરીને આપણને ખર્ચ ન્યૂનતમ મળે અને નફો છે એ મહત્તમ મળે તો આવો સમજવા માટે પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો બહુ સરળ અને એકદમ સહેલું સ્વાધ્યાય છે સમજશો એટલે આપને ખરેખર એવું થશે કે ના આમાંથી તો મને પૂરા માર્ક્સ આવી શકે એવું આ ચેપ્ટર છે વાહન વ્યવહારની સમસ્યા સમજાવવા માટે આકૃતિને જોઈએ આ ફેક્ટરીનું ઉદ્ભવ સ્થાન છે માની લો કે અહીંયાથી ઉત્પાદન વસ્તુનું થાય છે એક્સ અને વાય એના ગોડાઉન એટલે કે પ્રાપ્તિ સ્થાનો છે એના એ બી સી ડી અને ઈ એના પ્રાપ્તિ સ્થાનો છે ક્યાં ક્યાં જરૂરિયાત છે તો કે બી વન બી ટુ બી થ્રી બી ફોર અને બી ફાઇવ આટલી જગ્યા ઉપર એની જરૂરિયાત છે તો હવે એક્સમાંથી આપણે એ જગ્યા ઉપર પહોંચાડીએ એક્સમાંથી બી જગ્યા ઉપર પહોંચાડીએ સી જગ્યા પર પહોંચાડીએ એક્સમાંથી આપણે ડીએ પહોંચાડીએ અને એક્સમાંથી આપણે માલને એ જગ્યા ઉપર પહોંચાડીએ એ જ રીતે વાયમાંથી એમાં પહોંચાડીશું વાયમાંથી બીમાં પહોંચાડીશું વાયમાંથી સીમાં વાયમાંથી ડીમાં અને વાયમાંથી ઈમાં તો અહીંયા ઉત્પાદક પાસે બે ફેક્ટરીઓ એક્સ અને વાયમાં વસ્તુનું ઉત્પાદન થાય છે જે આપણે આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છે એક્સ અને વાય બે ગોડાઉન છે એમાં વસ્તુનું ઉત્પાદન થાય છે ફેક્ટરીમાં પાંચ વેચાણ કેન્દ્રો છે એ બીસીડી ઈ અને ત્યાં જથ્થાને નિયમિતપણે પહોંચાડવાનો છે દરેક ફેક્ટરીનો પુરવઠો એ વન એ ટુ એકમો છે વેચાણ કેન્દ્રની જરૂરિયાત બી વન બી ટુ એકમો છે એકમો એટલે કે રૂપિયામાં હોઈ શકે ક્વોન્ટિટીમાં હોઈ શકે ગમે તે રીતે હોઈ શકે જેને આપણે જનરલી એકમો તરીકે ઓળખવા માટેનો પ્રયત્ન કરીશું અને ખર્ચ આપેલ હોય અને કઈ ફેક્ટરીથી કયા વેચાણ કેન્દ્રો ઉપર વસ્તુના કેટલા એકમો જરૂરિયાત મુજબ મોકલવા જોઈએ જેથી વાહન વ્યવહાર પરિવહનનો ખર્ચ ઓછો આવે તો આ પ્રશ્નને વાહન વ્યવહારની સમસ્યા કહેવામાં આવે છે તો આપણે બી જગ્યા ઉપર પહોંચાડવું છે તો એક્સમાંથી બી જગ્યાએ પહોંચાડીએ તો ખર્ચ ન્યૂનતમ આવે વાય માંથી બી જગ્યા ઉપર કોઈ વસ્તુને પહોંચાડીએ તો ખર્ચ ન્યૂનતમ આવે તો વિદ્યાર્થી મિત્રો આ સમસ્યાને વાહન વ્યવહારની સમસ્યા કહેવાય જેને ઇંગ્લિશમાં ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કહી શકાય ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ એને આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખીશું હવે બીજું સમજવા માટે ટ્રાય કરીએ કે એના ઘણા બધા ઉત્પત્તિ સ્થાન અને પ્રાપ્તિ સ્થાન છે જેનો ચાર્ટ સમજવામાં અઘરો પડશે પણ એને કોષ્ટક સ્વરૂપે જો રજૂ કરીએ તો એ સહેલાઈથી સમજી શકાય એવું હોય છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ વાહન વ્યવહાર સમસ્યાનું ગાણિતિક સ્વરૂપ કેવું હોઈ શકે તો એનું ગાણિતિક સ્વરૂપ એટલે કે ઉદભવ સ્થાનો ઉત્પાદન કેન્દ્ર ઓવન ઓટુ ઓરિજિન એટલે કે ઓવન ઓ ટુ ઓ થ્રી ઓ ફોર ઓરિજિન છે વેચાણ કેન્દ્ર પ્રાપ્તિ સ્થાનો એટલે કે ડી વન ડી ટુ ડી થ્રી એટલે કે જનરલી આપણે અહીંયા ડેસ્ટિનેશન લખીશું ડી વન ડી ટુ ડી થ્રી ડી ફોર અને અહીંયા આપણે એસ વન સોર્સ લખીશું એસ વન એસ ટુ એસ થ્રી એસ ફોર આ રીતે આપણે કોષ્ટક બનાવીશું આગળ આપણે હમણાં જોઈશું અને પ્રાપ્તિ સ્થાન કેટલો ખર્ચ થાય તો એને આપણે અહીંયા સી આઈ જે તરીકે લખીશું એટલે સી આઈ જે એટલે સ્તંભ સી એટલે કોલમ વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો સી એટલે કોલમ આઈ જે આઈ જે એટલે મી રો એટલે કે આઈ મી હાર અને જે મો સ્તંભ એટલે કે અહીંયા તમે જુઓ છો તો આ થશે સી વન વન આ પેલી હારનો ઘટક છે અને પેલા સ્તંભનો ઘટક છે તો વિદ્યાર્થી મિત્રો આના માટે વિચાર કરો તો શું લખી શકાય સી ટુ થ્રી એટલે કે બીજી હાર વિદ્યાર્થી મિત્રો સમજો બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે કે બે હાર અને ત્રણ સ્તંભ તો અહીંયા ડી થ્રી ઘટક આવશે એ જ રીતે તમે આગળ વધી શકો તો આ ખર્ચ કઈ રીતે ન્યૂનતમ આવે અને જો નફો હોય તો કઈ રીતે મહત્તમ આવે એ આપણે શોધી શકાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમને કોષ્ટક બનાવીને આપ્યું છે આ જ કોષ્ટક આપણે દરેક દાખલાઓમાં આ જ રીતે કરીશું આ ઉદભવ સ્થાનો છે ડી એટલે ડેસ્ટિનેશન હું એ લખી નાખું છું ડી એટલે ડેસ્ટિનેશન અને ઓ એટલે ઓરિજિન ઓરિજિન એટલે જ્યાંથી આપણે માલનું ઉત્પાદન કરીએ છીએ અને પ્રાપ્તિ સ્થાનો ક્યાંથી પ્રાપ્ત થશે ઓરિજિન એટલે ઉદ્ભવ સ્થાનો ડિવાન્ડ ડેસ્ટિનેશન એટલે પ્રાપ્તિ સ્થાનો આ એનો પુરવઠો છે અહીંયા લખીશું આપણે ડિમાન્ડ કહીશું જરૂરિયાતને આપણે સપ્લાય કહીશું ડિમાન્ડ સપ્લાય તો આ જ રીતે આપણે અહીંયા ડિમાન્ડ એટલે કે અહીંયા આપણે ડિમાન્ડ લખીશું માંગ કેટલી છે જરૂરિયાત કેટલી છે અને પુરવઠો સપ્લાય આ રીતે આપણે એને દર્શાવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ છો સી વન વન એટલે કે કોસ્ટ ઓ વનથી ડી વન સુધી વસ્તુને પહોંચાડીએ છીએ તો એને સી વન વન તરીકે ઓળખીશું પહેલી હાર પહેલો સ્તંભ સી વન ટુ હાર બીજો સ્તંભ સી આઈ જે આઈમી હાર જેમો સ્તંભ અને અહીંયા હાર એન એન્ડમોસ્તમ્બ હવે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી વિદ્યાર્થી મિત્ર એ એની ડિમાન્ડ અને સપ્લાય છે કે ત્યાં કેટલી વસ્તુની જરૂરિયાત છે અહીંયા એ પુરવઠો અને સપ્લાય એટલે કે જરૂરિયાત દર્શાવે છે એ આપણે આગળ જોઈશું એટલે આપણને ખબર પડશે હવે વાહન વ્યવહારની સમસ્યા તો સંતુલિત છે પુરવઠો પણ સંતુલિત છે એટલે કે જેટલી ડિમાન્ડ એટલી સપ્લાય ટોટલ કરશો તો ડિમાન્ડ પચાસની હોય તો સપ્લાય પણ પચાસની કરવું પડે ક્યારેય એવું ન થાય કે કોઈ વસ્તુની માંગ છે એ ડિમાન્ડ છે એ સાહીઠની હોય ને આપણે એસી પહોંચાડી દઈએ ના જેટલી ડિમાન્ડ હોય એટલી જ સપ્લાય હોય એટલું જ આપણે કરવું પડે તો અહીંયા તમે જોવો તો બેનું સંતુલિત જો કદાચ સંતુલિત ના હોય અસંતુલિત હોય તો એને સંતુલિત બનાવવામાં આવે છે જે પણ આપણે સ્વાધ્યાયમાં જો હશે તો એની પણ આપણે ચર્ચા કરીશું વાહન વ્યવહારની સમસ્યાના લક્ષણો અને ધારણાઓ શું હોઈ શકે તો લક્ષણો તમે જુઓ છો પહેલું દરેક ઉત્પાદન કેન્દ્રો પર વસ્તુનો પ્રાપ્ય જથ્થો મર્યાદિત હોય છે આ એના લક્ષણો છે એટલે કે એનાથી વધારે ન હોય મર્યાદિત હોય જેટલી જરૂરિયાત હોય એટલો જ એ ત્યાં જથ્થો રાખવામાં આવે છે કારણ કે જગ્યાનો અભાવ હોય દરેક વેચાણ કેન્દ્ર ઉપર વસ્તુઓની માંગ હોય છે માંગ એટલે કે ડિમાન્ડ અને દરેક ઉત્પાદન કેન્દ્ર પર વસ્તુનો પ્રાપ્ય જથ્થો દરેક કેન્દ્રની માંગના એકમો જાણીતા હોય છે પ્રાપ્ય જથ્થો વેચાણ કેન્દ્ર ઉપર પહોંચાડવાનો ખર્ચ આપેલો હોય છે જે આપણે કાઉન્સમાં સી વન વન લખ્યું હતું એનો ખર્ચ હતો હંમેશા પૂર્ણાંક જ હોય અપૂર્ણાંકમાં ન હોય પ્રશ્ન શક્ય તેટલા ઓછા ખર્ચે કેન્દ્રોની જુદી જુદી માંગ સંતોષવા માટે થાય છે મહત્ત્વ શું હોઈ શકે તો આનું મહત્ત્વ ગોડાઉન મોકલવા માટે ઓછામાં ઓછા ખર્ચનું આયોજન કરી શકે જુદા જુદા બસ ડેપોમાં અમુક નિશ્ચિત સંખ્યામાં બસો ઉપલબ્ધ હોય ટર્મિનલ સ્થાનો પર મોકલવાની હોય તો ટર્મિનલમાં જરૂરિયાત કેટલી છે જાણતા હોઈએ તો બસ ડેપો ઉપરથી જુદી જુદી ટર્મિનલ ઉપર બસોને મોકલી શકાય જેથી કરીને પરિવહન ખર્ચ ઓછો થાય અને મુસાફરી મુસાફરોને પણ મુસાફરી સહેલાઈથી મળી શકે જુદા જુદા બંદરો ઉપર જો માલ ઉતારવામાં આવે તો ગોડાઉન પર ઓછામાં ઓછા ખર્ચને પહોંચાડવા નું આયોજન પણ આનાથી કરી શકાય છે રેલવે સ્ટેશન ઉપર પણ ઉતરતા માલને કઈ રીતે પહોંચાડવો ન્યૂનતમ ખર્ચમાં એ પણ આ મેથડથી સમજી શકાય નાણાકીય રોકાણો કયામાં કયા કેટલું રોકાણ કરી શકાય મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું કરી શકાય એફડીમાં કેટલું કરી શકાય જેથી કરીને મને મહત્તમ પ્રોફિટ મળે અહીંયા ખર્ચની વાત નથી રોકાણની વાત આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માણસ રોકાણની વાત કરે છે ત્યારે હંમેશા પોતાના નફાની જ વાત કરતો હોય છે તો બેન્કમાં પૈસા રોકીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકીએ તો મહત્તમ નફો કઈ રીતે મળે એને આધારિત આપણે આની ગણતરી કરી શકતા હોઈએ છીએ હવે શસ્ત્ર ભંડારો એટલે કે વેપન્સની અંદર યુદ્ધમાં વોરની અંદર કઈ રીતે કેટલા જરૂરિયાતવાળા લઘુત્તમ સમયે શસ્ત્ર ઉપયોગમાં આવી શકે એનું કઈ રીતે મોકલી શકાય પ્લાનિંગ એ પણ ઓપરેશન રિસર્ચથી જાણી શકાય છે ઓપરેશન રિસર્ચનો ઉદ્ભવ વિદ્યાર્થી મિત્રો આમ જુઓ ને તો સેકન્ડ વર્લ્ડ વોરમાં થયો તો બીજા વર્લ્ડ વોર વખતે જેમાં હથિયારની જરૂર પડી હતી અને એ વખતના સૈનિકોએ સેકન્ડ વર્લ્ડ વોરનો ઉપયોગ કર્યો હતો આ મેથડનો ત્રણેય જેથી કરીને એનો અભ્યાસ આપણે અત્યારે કરીએ છીએ પણ આ બહુ જૂની પદ્ધતિ છે જે બીજા વિશ્વયુદ્ધ વખતે ઉપયોગમાં લીધેલી હવે આ મેથડને સોલ્વ કરવા માટે નોર્થ વેસ્ટ કોર્નર એટલે કે ત્રણ પ્રકારની મેથડ છે કે જેમાં આપણને વાહન વ્યવહારની સમસ્યાનો ઉકેલ મળે પહેલી વાયવ્ય ખૂણાની રીત બીજું છે ન્યૂનતમ શ્રેણિકની રીત ત્રીજું છે વોગલ્સ અંદાજીત રીત એમાં પહેલી છે વાયવ્ય ખૂણાની રીત એટલે કે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ એક પછી એક ત્રણેય મેથડ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ન્યૂનતમ શ્રેણિક લિસ્ટ કોસ્ટ અને વોગલ્સની અંદાજીત રીત હવે પહેલી મેથડ છે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો ખૂબ સરળ છે ખૂબ સરળ વાયવ્ય ખૂણાની રીત નોર્થ વેસ્ટ કોર્નર મેથડ નોર્થ વેસ્ટ કોર્નર મેથડ ને શોર્ટકટમાં એન ડબલ્યુ સી એમ તરીકે પણ ઓળખી શકાય તો હવે એનું પહેલું સ્ટેપ શું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ છો આ રીતે નોર્થ ઈસ્ટ સાઉથ તો આ રીતે ચારેય દિશાઓ હોય છે નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ તો અહીંયા વેસ્ટ લખો ને અહીંયા ઈસ્ટ લખો તો નોર્થ વેસ્ટ કોર્નર એટલે અહીંયા તમે જુઓ છો આ ભાગ છે એ નોર્થ વેસ્ટ કોર્નરનો છે તો કોઈ પણ દાખલામાં જયારે આપણે ડિમાન્ડ કે સપ્લાય જરૂરિયાત આપીએ ત્યારે કોષ્ટક જે આપેલું હોય એ કોષ્ટકમાં પહેલું એલોટમેન્ટ હંમેશા ડાબી બાજુ ઉપરથી કરવાનું રહેશે તો જોઈએ પહેલું પગથિયર વાયવ્ય ખૂણા તરફ આવેલ ખાનામાં એટલે કે ડાબી બાજુ સૌથી ઉપરના ખાનામાં પ્રથમ હારનો પુરવઠો અને પ્રથમ સ્તંભની જરૂરિયાત બંનેમાંથી જે ઓછા હોય એને ફાળવવામાં આવે છે જોકે અહીંયા વીસ છે અને અહીંયા ડિમાન્ડ છે એ દસ છે તો ડિમાન્ડ દસ હોય ને સપ્લાય વીસ હોય તો તમારે કમ્પલસરી દસ જ આપવું પડે કારણ કે વીસ તો આપી ન શકાય છે જ નહીં આપણી આગળ એકચ્યુઅલી અહીંયા આવશે ડિમાન્ડ અને અહીંયા આવશે સપ્લાય તો આ રીતે પહેલું સ્ટેપ થયું હવે અહીંયા તો તમે દસ આપી દીધા એટલે ત્યાં તો સપ્લાય ઝીરો થઈ ગયું હવે તમે કાંઈ ન આપી શકો તો અહીંયા નીચે વિદ્યાર્થી મિત્રો જેટલા ખાના હશે ત્યાં પણ તમે એલોટમેન્ટ નહીં કરી શકો તો આજ જ જ્યાં જીરો થાય એ સ્તંભને નીચે જીરો આવ્યું તો એ સ્તંભને લીટો મારી દેવાનો હવે ફરી પાછું અહીંયા જે કંઈ વધે એની અંદર ડાબી બાજુ ખૂણાથી ચાલુ કરવાનું એ જ રીતે દરેકનું એલોટમેન્ટ કરવાનું તો આમ રીતમાં વન વનથી શરૂઆત થાય એ જ રીતે એ કમોને આગળ ફાળવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ એના સ્ટેપ્સ છે કઈ કઈ રીતે પછી બીજા બે એક ઉપર અગથ્યુ સમજીએ પહેલાં તમે જો ઉદાહરણ સમજશો તો એ ખૂબ સારી રીતે સમજી શકાશે કારણ કે ઉદાહરણ સમજવાથી જ આપણને સ્ટેપ ખબર પડશે તો ચાલો આ દાખલો આપણી સામે છે વિદ્યાર્થી મિત્રો આને સમજવાનો પ્રયત્ન કરીએ પુરવઠો અને અહીંયા છે જરૂરિયાત જરૂરિયાત એટલે માંગ માંગ એટલે ડિમાન્ડ કેટલી છે અને અહીંયા સપ્લાય અને અહીંયા આવશે ડિમાન્ડ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ સમજવા પહેલાં કોષ્ટક પ્રયત્ન કરીએ ઓ થી ડી વન સુધી કોઈ પણ માલ પહોંચાડીએ છીએ તો એનો ખર્ચો આઠ રૂપિયા છે ઓ વનથી ડી ટુ સુધી કોઈ પણ વસ્તુ પહોંચાડીએ છીએ તો એનો ખર્ચો છ રૂપિયા છે ઓ વનથી ડી થ્રી સુધી કોઈ વસ્તુ પહોંચાડીએ છીએ તો એનો ખર્ચો ચૌદ રૂપિયા છે એ જ રીતે ઓ થ્રીથી ડી થ્રી પહોંચાડીએ છીએ તો દસ રૂપિયા છે માની લઈએ તો હવે કઈ રીતે પુરવઠોને જરૂરિયાત આપવી પણ પુરવઠોને જરૂરિયાતમાંથી સૌથી ઓછું છે એલોટમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ રીતે એક લાઈન દોરી નાખવાની એટલે ભૂલ ના પડે સરસ રીતે તમે અલોટમેન્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો આ રીતે હવે અહીંયા પિસ્તાલીસ છે અહીંયા તમે જુઓ છો ત્રીસ છે તો અહીંયા તમે મેક્સિમમ છે એ ત્રીસ આપી શકો પિસ્તાલીસ ન આપી શકો કેમ તો કે પિસ્તાલીસ અને ત્રીસમાંથી ઓછું ત્રીસ છે જો ત્રીસ આપી દો તો અહીંયા શું થઈ જશે શૂન્ય આમાંથી ત્રીસ જરૂરિયાત હતી એ આપી દીધી તો હવે ત્રીસ આપી દીધી તો નીચે તમે કેટલું આપી શકો પંદર કેમ તો કે પિસ્તાલીસ તો જરૂરિયાત છે ને ત્રીસ તો તમે એકને આપી દીધી મારે ત્રીસ વસ્તુ પિસ્તાલીસ વસ્તુ મારી આગળ છે એમાંથી મેં એક જણને ત્રીસ વસ્તુ આપી દીધી તો કેટલી વધી દી પંદર તો અહીંયા પંદર આવશે હવે જે ઝીરો થઈ ગયું તો હવે અહીંયા તમે કાંઈ પણ મૂકી ન શકો છ અને ચૌદમાં કેમ તો કે આપણી અગર સપ્લાય છે જ નહીં બધી એક જણને આપી દીધી તો આની ઉપર મારી દો લીટો આ રીતે લીટો મારી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો પાછું નોર્થ વેસ્ટ કોર્નર ડાબી બાજુ ઉપરથી શરૂઆત કરવાની તો અહીંયા પહોંચીએ પંદર અહીંયા છે ચાલીસ તો બેને આપણે વિદ્યાર્થી મિત્રો કેટલું આપી શકીશું પંદર પંદર આપો તો અહીંયા શું થઈ ગયું ઝીરો ચાલીસમાંથી પંદર જાય તો કેટલા વીધા પચીસ તો અહીંયા ઝીરો થઈ ગયું તો આ સ્તંભને લીટો મારી દઈએ હવે ઉપર તો લીટો જ છે તો દસથી શરૂઆત કરીએ અહીંયા પાંત્રીસ છે અહીંયા પચીસ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કેટલા આપી શકાશે પચીસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે દસ અને આ શું થઈ ગયું ઝીરો એ ઝીરો થાય તો આને લીટો મારી દઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણી આગળ બે જ વસ્તુ વધી અઢાર તો અઢારમાં કેમ તો કે ડાબી બાજુથી જ શરૂઆત કરવાની દસ છે ને અહીંયા ચાલીસ છે પુરવઠો તો જરૂરિયાત દસ છે તો દસથી વધારે તો આપી ના શકો દસ આપી દઈએ અહીંયા ઝીરો થઈ ગયું અહીંયા કેટલા વધ્યા ત્રીસ તો આ ઝીરો થઈ ગયો એટલે આ પણ નીકળી ગયું હવે એક જ વધ્યું તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખો આ દાખલો સાચો છે એ કેમ ખબર પડે છેલ્લે જેટલી જરૂરિયાત હોય એટલું જ અહીંયા સપ્લાય વધશે ત્રીસ તો આને આપણે કેટલું આપવું પડશે ત્રીસ ત્રીસ આપશો તો આ પણ શૂન્ય થઈ જશે અને આ હાર ઝીરો થઈ ગઈ એટલે આ પણ શૂન્ય થઈ જશે તો અહીંયા તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો બધું શૂન્ય 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 થઈ ગયું એટલે જેટલો પુરવઠો જેટલી જરૂરિયાત હતી બધું જ આપણે આપી દીધું હવે શું કરવાનું તો કે જરૂરિયાત અને એનો ખર્ચ એનો ગુણાકાર કરતા જવાનો તો આપણને ઓપ્ટિમ સોલ્યુશન મળશે એને કહેવાય ઈષ્ટતમ એને કહેવાય ઈષ્ટતમ ઉકેલ તો આઠ ગુણ્યા ત્રીસ જોજો બરોબર વત્તા બીજે ક્યાં આપ્યું છે અહીંયા બે ગુણ્યા પંદર વત્તા બીજે ક્યાં આપ્યું છે દસ ગુણ્યા પચીસ વત્તા બીજે ક્યાં આપ્યું છે અઢાર ગુણ્યા દસ વત્તા બીજે ક્યાં આપ્યું છે દસ ગુણ્યા ત્રીસ દસ ગુણ્યા ત્રીસ આ બધાયનો ગુણાકાર કરીને સરવાળો કરો જે આવશે એ આપણને ઓછામાં ઓછો ખર્ચ એટલે આપણે આ એલોટમેન્ટ કર્યું છે બરોબર છે તો સમજવા માટે પ્રયત્ન કરીએ અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે જેમ કર્યું હતું એવું જ સેમ છે અહીંયા ત્રીસ આપી દીધા ત્રીસ આપી દીધા તો અહીંયા પંદર વધ્યા અહીંયા ત્રીસ આપ્યા તો આ ભાગ છે એ નીકળી ગયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ છો ઝીરો થઈ ગયું છે એ જ રીતે બીજામાં પંદર આપ્યા આ જ રીતે આપણે આખા દાખલાને સોલ્વ કર્યો અને છેલ્લે આપણને કુલ ખર્ચ કેટલો થશે તો કે એક હજાર રૂપિયા જે જરૂરિયાત છે એ પ્રમાણે પુરવઠો પહોંચાડીએ તો આપણને ખર્ચો છે કેટલો આવે એક હજાર એકમ લખવું જરૂરી છે કારણ કે રૂપિયામાં પણ હોઈ શકે લાખમાં પણ હોઈ શકે ગમે તે હોઈ શકે તો અહીંયા છેલ્લે આપણે એકમ લખી નાખીએ તો વાંધો આવે નહીં આ રીતે આપણે આ દાખલાનો ઉકેલ મેળવો આ બીજી બીજો દાખલો છે એ જ રીતે કરવાનો છે કોઈ ફેરફાર નથી શું કરીશું વિદ્યાર્થી મિત્ર સોળ અને એસી છે તમને પણ આવડશે અહીંયા સોળ આપી દો અહીંયા શું થઈ જશે ઝીરો આ ઝીરો થઈ ગયો એટલે આની ઉપર લીટો મારી દો આમાંથી તમે સોળ આપી દીધા એટલે કેટલા વધ્યા ચોસઠ વધ્યા હવે અહીંયા આવીએ પાછા અહીંયા સિત્તેર છે એમાં ચોસઠ છે તો અહીંયા કેટલા આપીએ ચોસાઈઠ આપીએ તો અહીંયા સિત્તેરમાંથી ચોસાઈ જાય તો છ વધ્યા અને આ છે એ ઝીરો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો પહેલી હાર જેવું ઝીરો થાય એવું પેલી હારને કાઢી નાખો વિદ્યાર્થી મિત્ર હવે અહીંયા છ વધ્યા ડાબી બાજુથી સ્ટાર્ટ કરવાનું તો અહીંયા છ મૂકીશું બારની સાથે ઈ છ મૂકશો એટલે આ છ ઝીરો થઈ ગયા બીજા સ્તંભ ઉપર લીટો મારી દો વિદ્યાર્થી મિત્રો આમાંથી છ ગયા આમાંથી છ જાય એટલે ચુમ્માલીસ વધશે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આવી જાઓ ડાબી બાજુ કોર્નર જ પકડવાનો ઉપર લીટો છે અહીંયા પણ લાઇન સ્તંભ નીકળી ગયો છે તો દસમાં જ આપણે એલોટમેન્ટ કરવું પડે ચુમ્માલીસ છે નેવું છે તો આપણે કમ્પલસરી ચુમ્માલીસ આપીએ નેવુંમાંથી ચાલીસ જાય એટલે પચાસમાંથી ચારને કાઢી નાખો એટલે છેતાલીસ વધશે વિદ્યાર્થી મિત્રો આ શૂન્ય થઈ જશે બીજી હાર શૂન્ય થઈ ગઈ એટલે એની ઉપર આપણે લીટો મારી દઈએ હવે અહીંયા છેતાલીસ છે અહીંયા સિત્તેર છે તો અહીંયા આપણે કમ્પલસરી છેતાલીસ આપવું પડશે છેતાલીસ આપશો તો અહીંયા વધશે ઝીરો ઝીરો એટલે આ સ્તંભ નીકળી ગયું અને અહીંયા છેતાલીસ આપી દીધા તો અહીંયા વધશે ચોવીસ તો હવે અહીંયા પણ ચોવીસ છે અહીંયા પણ ચોવીસ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખીશું ટ્વેન્ટી ફોર તો લાસ્ટમાં આપણે ટ્વેન્ટી ફોર લખીશું તો એ આપણને ચોવીસ ચોવીસ એલોટમેન્ટ કરીશું તો આ પણ ઝીરો થઈ જશે અને અહીંયા જે ચોવીસ વધ્યા હતા એ પણ ઝીરો થઈ જશે તો હવે બધાની ગણતરી કરીએ તો છેલ્લે આપણને જવાબ અહીંયા જુઓ છો બાર ગુણ્યા ચોવીસ આવ્યું છે આઠ ગુણ્યા સોળ સોળ ગુણ્યા ચોસાઈઠ તો આપણને જવાબ મળશે એકવીસો છત્રીસ આ રીતે આપણે આ પ્રશ્નને ઉકેલી શકીએ છીએ તો આનો જવાબ આપણને એકવીસો છત્રીસ મળ્યો આ જ રીતે ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એ જ રીતે બહુ સરળ ઘણા બધા તમને દાખલાઓ આપેલા છે પહેલાંમાં વીસ છે સાહીઠ છે ડાબી બાજુ ઉપરથી શરૂઆત કરવાની અહીંયા વીસ આપી દો તો આ ઝીરો થઈ ગયું વીસ આપી દીધા સાઈઠમાંથી તો કેટલા હવે તમે આપી શકશો ચાલીસ આપી શકશો જ્યાં ઝીરો થાય એ આખો જ સ્તંભ કાઢી નાખો હવે ફરી પાછું અહીંયાથી સ્ટાર્ટ કરો નીચે ત્રીસ છે અહીંયા ચાલીસ છે તો ત્રીસ આપી શકાય ત્રીસ આપશો તો આ શૂન્ય થશે આની ઉપર તમે લીટો મારી દો તો અહીંયા કેટલા વધશે દસ વધશે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ આપો તો અહીંયા ત્રીસ વધશે અને અહીંયા દસ આપ્યા તો આ શું થઈ ગયું શૂન્ય તો આની ઉપર પણ આપણે એક લાઈન દોરી નાખીએ એટલે એ ભાગ પણ કાંઈ ન આપી શકાય પાંચ ઉપર આવીએ પચાસ છે નીચે ત્રીસ છે તો કેટલા આપી શકાય ત્રીસ અહીંયા થશે શૂન્ય પચાસમાંથી ત્રીસ આપી દીધા તો કેટલા વધ્યા વીસ વીસ વધ્યા તો નીચે ઝીરો થયું તો આ ભાગ પણ આપણે કાઢી નાખીએ હવે અહીંયા પહોંચીએ અહીંયા પચાસ છે વીસ છે તો અહીંયા વીસ આપો ત્યાં વીસ આપ્યા તો અહીંયા જે છે એ કેટલા આપો આપણે ત્રીસ આ વીસ આપો એટલે આ શૂન્ય થઈ ગયું આ ભાગ પણ અહીંયા નીકળી ગયો વિદ્યાર્થી મિત્રો હવે છ આગળ આવો ત્રીસ ને પાંત્રીસ છે ત્રીસ અને પાંત્રીસ તો તમે કેટલા આપી શકો ત્રીસ આપી શકો અહીંયા થઈ ગયું ઝીરો અને અહીંયા આ ભાગ છે પાંત્રીસ એટલે કે તમે ત્રીસ આપી દીધા તો અહીંયા કેટલા વધશે પાંચ તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવીએ ઉપર પાંચ અહીંયા પાંચ આપો તો અહીંયા વધશે પંચાવન તો આ થઈ ગયું શૂન્ય આને પણ આપણે કાઢી નાખીએ તો હવે અહીંયા પંચાવન છે અહીંયા પણ પંચાવન છે તો આઠને પંચાવન જ આપવા પડે એટલે આ પણ ઝીરો આ પણ ઝીરો એટલે છેલ્લા સ્તંભ પણ નીકળી ગયો પાંચમો સ્તંભ અને ચોથી હાર પણ નીકળી ગઈ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નને ઉકેલી નાખો તો અહીંયા તમે જુઓ છો એ જ રીતે દાખલાને ગણેલ છે તો અહીંયા જવાબ આવે છે બારસો ને તો આનો જવાબ છે વિદ્યાર્થી મિત્ર બારસો પચીસ આ રીતે આપણે આ દાખલાને ઉકેલો હવે આગળ વધીએ તો હવેની મેથડ છે ન્યૂનતમ શ્રેણી અથવા લઘુત્તમ ખર્ચની રીત એટલે કે મિનિમમ મેથડ અને લિસ્ટ કોસ્ટ મેથડ તો આ મેથડને આપણે કઈ રીતે સોલ્વ કરી શકાય વાયવ્ય ખૂણાની રીત તો જોઈ કે ડાબી બાજુ ઉપરથી આપણે શરૂઆત કરી અને ધીમે ધીમે ડાબી બાજુ ઉપરને જ પકડી રાખીને આગળ વધ્યા જેમાં પુરવઠો ઝીરો થઈ જાય માંગ ઝીરો થઈ જાય એ હાર અથવા સ્તંભને કાઢી નાખવાનું આગળ વધવાનું એ જ રીતે આપણે જેટલા ખર્ચ છે કેટલી ડિમાન્ડ છે એટલી જ સપ્લાય જ્યારે બધું જ હાર સ્તંભ ઝીરો થઈ જાય પછી આપણે જ્યાં એલોટમેન્ટ કર્યું છે એ અને ખર્ચ એ બેનો ગુણાકાર અને એનો બધાનો સરવાળો કરશો તો આપણને ફાઇનલ એની કિંમત મળી જશે તો આ મેથડ જે છે મિનિમમ મેથડ અથવા લિસ્ટ કોસ્ટ મેથડ એ પહેલાં મેથડ કરતાં થોડી વધુ સારું છે એટલે કે એમાં જો જો આ આ એ જ દાખલાને આ દાખલાથી કરવામાં આવે તો થોડો ખર્ચો ઓછો આવે એટલે કે આપણને નફો વધારે થાય અને ખર્ચ પણ ઓછો થાય તો એવી મેથડ આ લિસ્ટ કોસ્ટ મેથડ છે થોડી અલગ છે કરવાનું એ જ છે એમાં સૌથી નાની કિંમતને શોધીશું અને ત્યાં આપણે એલોટમેન્ટ કરીશું પહેલી મેથડમાં આપણે ડાબી બાજુ કોર્નરથી વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી હતી કે જેમાં ડાબી બાજુ આપણે પહેલી કિંમત આપતા હતા પણ આ મેથડની અંદર લિસ્ટ એટલે લિસ્ટ એટલે નાનું આખા કોષ્ટકમાંથી સૌથી નાની કિંમત છે વિદ્યાર્થી મિત્રો ત્યાં એલોટમેન્ટ કરીશું અને પછી આપણે એ જ રીતે નાની કિંમત શોધતા શોધતા જરૂરિયાત અને પુરવઠોને પૂરા કરીશું અને દાખલાને આપણે ઉકેલીશું તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યૂનતમ શ્રેણીકની રીત લિસ્ટ કોસ્ટ મેથડ શું છે એના દાખલાઓ અને વોગલ્સ મેથડ એ બંને મેથડને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું આશા રાખું છું કે વાયવ્ય મેથડ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે ખૂબ સહેલી છે ડાબી બાજુ ઉપરથી શરૂઆત કરો ડિમાન્ડ અને સપ્લાય બેમાંથી જે ઓછું છે ત્યાં આપો જે ઝીરો થાય એની ઉપર હાર કે સ્તંભમાં ચોકડી મારો ફરી પાછું ડાબી બાજુથી શરૂઆત કરો અને આગળ એકને એક સ્ટેપને રિપીટ કરો તો તમને ન્યૂનતમ ખર્ચ અથવા તો મહત્તમ પ્રોફિટ મળી જાય તો આ સાથે આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ ધન્યવાદ या <tries> पर